કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે સેમેસ્ટર છે બી સેમેસ્ટર ફોર એમ કે બીયુ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે અને એમને બે હજાર ઓગણીસ વીસની આ સિલેબસ આ સબ્જેક્ટ રિલેટેડ અસર કરતો છે તો ખાસ એમના માટે લાગુ પડે છે પણ સિલેબસની જ ખાલી આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ પણ અહીંયા જે ચેપ્ટર છે એના ઉપર ખાસ ફોકસ કરવા વિદ્યાર્થી મિત્રો એવું નથી કે તમારે જે સિલેબસ છે એ સેમેસ્ટર પૂરતો જ મર્યાદિત રહે છે બીજી યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એને અહીંયા જે ચેપ્ટર આપણે જોઈએ છીએ એ ચેપ્ટરો ત્રીજા સેમેસ્ટરમાં આવતા હોય બીજા સેમેસ્ટરની અંદર પણ આવતા હોય પાંચમા સેમેસ્ટરમાં પણ આવતા હોય તો એના ઉપર ફોકસ કરશે ખાસ તમારા જે ફ્રેન્ડ્સ હોય એને પણ શેર કરજો આ જે ચેપ્ટર રિલેટેડ વિડીયો આપણા શરૂ થાય બરાબર તો એ શેર કરશો તો વધારે એમને ખ્યાલ પણ આવશે કારણ કે હું જે સમજૂતી આપું છું એ પહેલેથી લઈને એટલે કે થિયરીની જે ડિટેલ્સ છે ત્યાંથી લઈને છે પૂરેપૂરી ડિટેલ્સ રહેવાની છે ત્યાં સુધીના વિડીયોઝ આપણા રહેવાના છે સમ કમ્પ્લીટ જે છે એ મુજબના આપણે અહીંયા સમજૂતી સાથે મેળવીશું બરાબર તો અહીંયા તમારે આ સેમેસ્ટરની અંદર જે સબ્જેક્ટનું નામ છે ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ફોર એના વિશે આપણે ચર્ચા કરવાની છે જેનું નામ આપણે કહીશું ગવર્મેન્ટ યુટિલિટી એકાઉન્ટ ટુ પણ કહેવામાં આવે છે બરાબર એમ કે બી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે તો એની અંદર તમારે કયા ચેપ્ટર્સ વિશે સમજૂતી મેળવવાની છે તો પહેલું જે યુનિટ છે એ છે સામાન્ય વીમા કંપનીના હિસાબો જેને જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ એક એકાઉન્ટ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર એટલે કે અહીંયા જે સામાન્ય વીમા વીમા કંપની છે બરાબર તો વીમા કંપની જે હોય છે એ એના હિસાબો રાખતી હોય છે તો એ હિસાબો કેવી રીતના રાખવામાં આવે છે બરાબર ફાયર અને મરીન એટલે કે દરિયાઈ વીમા વીમા કંપની ઉતારતી હોય છે અને બીજા કયા તો કે આગને લગતા વીમાઓ ઉતારતી હોય છે અને સામાન્ય વીમા પણ ઉતારતી હોય તો આ જે વીમાની જે કંપનીઓ છે એ આ પૈસા જે આવતા હોય છે અને જાતા હોય છે બે વિગતો થતી હોય છે તો એના હિસાબો કઈ રીતના રાખવામાં આવતા હશે દાખલા તરીકે તમે કોઈ વીમા કંપનીમાં જોબ કરો છો બરાબર તમારે એના એકાઉન્ટ જોવાનું આવ્યું અથવા તો ખાલી તમે ચેક કરો છો તો કેમ ખબર પડે તો જો આ ચેપ્ટર તમે સમજ્યા હોય ડિટેલની અંદર તો તમને ત્યારે વધારે ઇન્ફોર્મેશન મળી શકે છે તો એ ચેપ્ટરની અંદર કેવી રીતના વીમા કંપની હિસાબો રાખે છે એના વિશે આપણે ડિટેલમાં સમજૂતી મેળવીશું ત્યારબાદ બીજું જે યુનિટ છે નાદારીના હિસાબો જેણે ઇંગ્લિશમાં કહીશું ઇન્સોલ્વન્સી એકાઉન્ટ તો જ્યારે કંપની હોય છે એ નાદાર જાહેર થાય છે તો એના જે એકાઉન્ટ્સ હોય છે એ ક્લોઝ કરવામાં આવે છે બંધ કરવામાં આવે છે અને એની ગણતરી કરવામાં આવે છે તો નાદાર થતી જે કંપનીઝ છે બરાબર ભાગીદારી પેઢી હોય છે એ પણ નાદાર થઈ શકે છે કોઈ વ્યક્તિ હોય છે એ પણ નાદાર થતી હોય છે બરાબર તો નાદાર ક્યારે જાહેર થાય એ ક્વેશ્ચનનો આન્સર તમને ધોરણ અગિયારની અંદર ક્વેશ્ચન સોરી ચેપ્ટર નંબર એક જે એકાઉન્ટનું છે એની અંદર આવતો હતો આ શબ્દ નાદાર જાહેર તો બે શબ્દ હતા એક સદ્ધર અને બીજું છે નાદાર તો નાદારનો મિન જે શબ્દ છે એનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ પહેલું બાબત તો એ તો આપણે નાદાર વ્યક્તિ જાહેર થાય છે તો એના હિસાબો કેવી રીતના કંપની જે રાખતી હોય છે કેવી રીતના હિસાબ એનો લખવો બરાબર તો એ આપણે એ યુનિટ નંબર બેની અંદર ચર્ચા કરવાની છે એના સમ જો અહીંયા પહેલો જે યુનિટ છે એના પણ સમ એક્ઝામમાં પૂછાય છે બીજા યુનિટના પણ મોટા સમ એક્ઝામની અંદર પૂછાતા હોય છે ત્યારબાદ ત્રીજું યુનિટ છે વીજળી કંપનીના હિસાબો એકાઉન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી કંપની એટલે વીજળી કંપનીઓ જે છે એ પોતાના જે એકાઉન્ટ હોય છે એ કેવી રીતના રાખતી હોય છે તો એના વિશે ડિટેલની અંદર ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે આપણે જોઈએ તો ટોરેન્ટ છે ટોરેન્ટ કંપની બરાબર અમદાવાદની અંદર સુરતની અંદર જે વીજળી કંપની પૂરી વીજળી પૂરી પાડી રહી છે પણ વન ટાઈપ ઓફ પ્રાઇવેટ કંપની છે તો એના હિસાબો કેવી રીતના ઝેટકો છે બરાબર આપણી ગવર્મેન્ટ જે કંપનીઝ છે એ બધી પોતાના હિસાબો રાખતી હોય છે તો કેવી રીતના એના હિસાબો રાખવામાં આવે છે તો એના વિશે આપણે આ જે યુનિટ છે યુનિટ નંબર ત્રણ એના અંદર ચર્ચા કરવાની છે આમાં પણ તમને યુનિવર્સિટીની એક્ઝામમાં મોટો જે સમ પૂછાતો હોય છે એ સમય અહીંયાથી પૂછાઈ શકે છે સાથે સાથે થિયરીના જે પેપર પેપરસ્ટાઈલ છે પેપર પેપરસ્ટાઈલ તો કોમન જ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અને આ પેપર પેપરસ્ટાઈલ છે એ તમારી યુનિવર્સિટી ઉપર ડિપેન્ડન્ટ હોય છે તો ખાસ પેપર પેપરસ્ટાઈલ પહેલા સેમેસ્ટરની અંદર જે તમે જોઈ હોય છે એ એ જ પ્રકારની રહેતી હોય છે પણ પરિસ્થિતિ અને સંજોગોને અવસાત એની અંદર ફેરફાર થતા હોય છે બરાબર તો ત્રણ નંબર યુનિટ ખ્યાલ આવી ગયો વીજળી કંપનીના હિસાબોને કેવી રીતના રાખવામાં આવે છે એના વિશે સમજૂતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે અને ત્યારબાદ છેલ્લું જે યુનિટ છે તમારું એ ફક્ત અને ફક્ત થિયરીનું રહેવાનું છે એમાં કઈ થિયરી તમારે તૈયાર કરવાની છે તો કે હોટેલ કંપનીના હિસાબો તો હોટેલ કંપનીઝ હોય છે બરાબર હોટેલ બિઝનેસ કરતી હોય છે એ એના વિશે થિયરિકલ માહિતી તમારે આ યુનિટમાં મેળવવાની છે પ્રેક્ટિકલ માહિતી મેળવવાની નથી બરાબર તો હોટેલ કંપનીના લક્ષણો હોટેલ વ્યવસ્થા તંત્ર એટલે કે હોટેલ ઓર્ગેનાઇઝેશન જે હોય છે એને શું કહેવાય કોને કહેવાય કેવી રીતના ચાલતું હોય છે પછી હોટેલ કંપનીની મહત્ત્વની શરતો કેટલી હોય છે કન્ડિશન્સ બરાબર ઇમ્પોર્ટન્સ ઓફ કન્ડિશન્સ જે છે એ આપણે અહીંયા સમજવાની છે ત્યારબાદ હોટેલ કંપનીના હિસાબોની નોંધ કેવી રીતના રાખતી હોય છે એ સમજૂતી મેળવવાની છે અને બ્લેક ઓડિટ જેને કહે છે હોટેલ કંપનીનું ઓડિટ કેવી રીતના થતું હોય છે એટલે કે એના હિસાબોની ચકાસણી કેવી રીતના થાય છે એ થિયરી સ્વરૂપની માહિતી અહીંયા સમજવાની છે સાથે સાથે આ જ યુનિટની અંદર અનામત અને જોગવાઈ વિદ્યાર્થી મિત્રો તો આ જે છે અનામત અને જોગવાઈ એ તમે ધોરણ અગિયારની અંદર તમારો એકાઉન્ટનો ભાગ બે છે એમાં આખું ચેપ્ટર ખૂબ જ સરળ રીતે સમજાવેલું છે જો એ ચેપ્ટર ત્યારે સમજાયશો તો આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય એક વખત રીડિંગ કરશો તો ખૂબ જ સરળતાથી તમને આવડી જશે અને ન હોય તો તમે ધોરણ અગિયારની એક તમારા ફ્રેન્ડ્સ હોય તમારા બ્રધર એન્ડ સિસ્ટર હોય તો એની ધોરણ અગિયારની એકાઉન્ટની બુક્સ લઈને તમે એમાંથી આ ચેપ્ટર રીડિંગ કરી શકો છો ખૂબ જ સરળ છે અને છતાં પણ જો કોઈ પ્રશ્ન ઉદભવતો હોય તો કોમેન્ટ કરીને તમે મને આ ચેપ્ટર આ યુનિટ રિલેટેડ તમે મને ક્વેશ્ચન પૂછી પણ શકો છો તો એમાં તમારે શું તૈયાર કરવાનું છે અહીંયા સેમેસ્ટર ફોરમાં તો કે એની પ્રસ્તાવના અર્થ અનામત અને જોગવાઈ કોને કહેવાય એના પ્રકાર કયા છે એટલે અનામત અને જોગવાઈ વચ્ચેનો તફાવત ત્યારબાદ એના પ્રકારોમાં મૂડી અનામત આવે અનામત મૂડી આવે સિકિંગ ફંડ આવે અને ગુપ્ત અનામત કોને કહેવામાં આવે છે એના વિશે ડિટેલમાં માહિતી તમારે આ યુનિટની અંદર સમજવાની છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે સિલેબસની આપણે આ સબ્જેક્ટ ગવર્મેન્ટ યુટિલિટી ટુની અંદર જે ચર્ચા કરી છે એ સારી એવી સમજાણીએ છીએ થેન્ક યુ